ગુજરાતમાંથી બિન ગુજરાતીઓની હિજરતનો મામલો હવે વણસી રહ્યો છે. ગુજરાતમાંથી થઈ રહેલી હિજરતના મુદ્દે ઉત્તર પ્રદેશના વારાણસીમાં પીએમ મોદી અને ગુજરાતી મહારાષ્ટ્ર વિરુદ્ધમાં પોસ્ટર વોર શરૂ થઈ ચૂક્યું છે. પોસ્ટરમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગુજરાતી નરેન્દ્ર મોદી બનારસ છોડો, યુપી બિહાર એકતા મંચ દ્વારા આ પોસ્ટર વોર શરૂ થયા છે. આ મંચમાં કાર્યકર્તાઓનું કહેવું છે કે અમે પીએમ મોદીને ગળે લગાવ્યા અને પીએમ બનાવ્યા. અમારો સંદેશ છે કે ઉત્તર ભારતીય પર હિંસા બંધ કરો. હિંસા થઈ રહી છે તે બંધ કરવામાં આવે. રેલવે સ્ટેશને હજારો ઉત્તર ભારતીયો રજડપાટ કરી રહ્યા છે. અમે પીએમ સાથે ભેદભાવ નથી કર્યો તો અમારી સાથે કેમ ભેદભાવ રાખવામાં આવે છે? જે લોકો ઉત્તર ભારતીયોને હિજરત કરાવવામાં આવી રહી છે તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે. અમારી એક અપીલ છે કે એક અઠવાડિયામાં ગુજરાતીઓ અને મહારાષ્ટ્રીઓ બનારસ છોડે અને અથવા તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહે. આજ હમ લોગ યુપી બિહાર એકતા મંચ કે બેનર તલે કાર્યક્રમ કિયા ગયા હૈ. ઇસ કાર્યક્રમ કે માધ્યમ સે ગુજરાતી ઓર મહારાષ્ટ્રી લોગો કો હમ યે સંદેશ દેના ચાહતે હૈ કે હમારે ઉત્તર ભારતીય લોગો પે અત્યાચાર બંધ કરે, પલાયન કો રોકે. हमारे उत्तर भारतीय लोग स्टेशन पर तड़प रहे हैं, बिलख रहे हैं. कोई शासन प्रशासन के लोग सुनने वाला नहीं है. हम उत्तर भारतीय के लोग गुजराती व्यक्ति माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी को गले लगाकर संसद बनाए, देश के प्रधानमंत्री बनाए. हमने तो कभी ये उनके साथ भेदभाव की बात नहीं की, लेकिन आज हमारे साथ उत्तर भारत के लोगों के साथ जो भेदभाव हो रहा है उसको तत्काल संज्ञान में लेकर माननीय नरेंद्र मोदी जी इस पर कठोर कार्रवाई नहीं किए. पलायन करवाने वाले लोगों पर कठोर कार्रवाई लेकर के पलायन को यदि नहीं रुके तो हम बनारस के लोग, उत्तर भारत के लोग, गुजराती और महाराष्ट्रियों को बनारस से पलायन करने पर